हेलो स्टूडेंट्स, केम छो बधा? मजा में? आज आप यूनिट नंबर 6 ध नाइट ट्रेन एट देवली एटले के देवली में रातनी गाड़ी विषे जोशू। आम फ्री टास्क में आपने एक पोयम आपेली है इन ध ट्रेन। तो चलो ईशू कह एस वी रस इन ध ट्रेन एट के आप दौड़ता जता हो ट्रेन की अंदर दौड़ता हो त्यारे ध ट्रीस ट्रीस एंड द हाउस गो व्हीलिंग बेक त्यारे वृक्षों अने घर छे ये बधा व्हीलनी जेम एटले के पैडानी जेम पाछळ जता होय छे। बट द स्टेरी हेवन्स अबव द प्लेन पण ऊपर खुल्ले जगह में प्लेन एटले के खाली जगह में स्टार एटले के घणा बधा तारा होय कम फ्लाइंग ऑन अवर ट्रेक जे अमारा ट्रेक एटले के अमारा रस्ता ऊपर अमारी ऊपर ने ऊपर जता होय छे। ऑल द ब्यूटिफुल स्टार्स ऑफ ध काय आकाशना बधाज सुंदर ताराओ द सिल्वर डव्स ऑफ द फॉरेस्ट ऑफ नाइट अने रात्रिना चांदीना कबूतरो अवर द डल अर्थ स्वार्म एंड फ्लाय ते अमारी साथे साथे पृथ्वीनी जेम जेम नीचेथी सरकी गई हो एम अमारी साथे साथे एक फ्लाइट एटले के प्लेननी जेम साथे साथे उड़िया करे छे साथी छे अमारा। वी विल रश एवर ओन विधाउट फियर ते कोईपण डर वगर अमारी साथे दौड़िया करे छे। लेट द गोल बी फार द फ्लाइट बी फील एट्ले के कोईपण लक्ष्य वगर ते अमारी साथे उड़िया करे छे। फोर वी केरी द हेवन्स विथ अस डियर अने अमारी साथे ए फोर वी केरी अमे बन्ने साथे हेवन्स विथ डियर वाल ध अर्थ स्लीप्स फ्रॉम अंडर ऑफ फीट जयरे पृथ्वी है ये धरती पोता पगना तड़िए थी खसकी जाए एट्ले के खसी जाए त्यारे। जेम्स थॉम्सने आ लखेलू थत हमें अँ आपेलू है मेक ट्रू ओर फॉल्स एट्ले कि अँ थोड़ा सेंटेन्स आपेला है ट्रू है कि फॉल्स है। स्टार्स आर लाइक ब्राइट बर्ड्स ट्रू के फॉल्स શું એ બ્રાઇટ બર્ડ્સ જેવા લાગે તો આ સાચું છે એટલે અહીંયા શું આવશે ખોટું ટ્રુ। એના પછી છે વી આર સ્લીપિંગ ઓન ધ અર્થ અહીંયા શું છે વી આર સ્લીપિંગ આપણે અર્થ ઉપર સ્લીપિંગ તો કે નહીં આ સેન્ટેન્સ છે એ ફોલ્સ છે એટલે કે અહીંયા ટ્રુ ઉપર પડીએ। એના પછી છે સ્ટાર ફિલ્ડ સ્કાય ઇઝ ચેન્જિંગ તો એ સેન્ટેન્સ છે એ પણ ફોલ્સ છે એટલે અહીંયા ટ્રુ ઉપર। પછી છે ધ ડાર્ક નાઇટ લુક્સ લાઇક અ ફોરેસ્ટ તો આ સેન્ટેન્સ પણ ફોલ્સ છે। ઇટ સીમ્સ એઝ ઇફ ટ્રેસ આર રેસિંગ વિથ અસ તો આ શું છે ટ્રુ એની સાથે રેસિંગ કરે છે। ધ જર્ની ઇઝ સ્કેરિંગ તો આ શું આવશે ફોલ્સ। તો આ હતો આપણો ફ્રી ટાસ્ક। હવે આપણે જોઈએ આ જે ચેપ્ટર છે એની શરૂઆત કરીએ। તો છે વેન આઈ વોઝ એટ કોલેજ આઈ રેગ્યુલરલી સ્પેન્ટ માય સમર વેકેશન ઇન દેહરા એટ માય ગ્રાન્ડ મધર્સ પ્લેસ જ્યારે હું કોલેજમાં હતો ત્યારે ઉનાળાની રજામાં હું હંમેશા મારા દાદીના ઘરે દેહરા જતો હતો। આઈ કુડ લીવ ધ પ્લેન્સ અર્લી ઇન મે એન્ડ રિટર્ન લેટ ઇન જુલાઈ મે મહિનાની શરૂઆતમાં હું મેદાની વિસ્તારમાંથી નીકળી જતો અને જુલાઈના મહિનાના અંતમાં પાછો ફરતો। દેવલી વોઝ અ સ્મોલ સ્ટેશન અબાઉટ 50 કિમીસ ફ્રોમ દેહરા ઇટ વોઝ ઓન ધ બોર્ડર ઓફ ધ હેવી જંગલ ઓફ ધ ઇન્ડિયન તેરાઈ દેહરાથી 50 કિમી દૂર દેવલી નામનું એક નાનું સ્ટેશન હતું તે તેરાઈના ગાઢ જંગલને અડીને હતું। આઈ ડિસાઇડેડ ધેટ વન ડે આઈ વુડ ગેટ ઓફ ધ ટ્રેન એટ દેવલી એન્ડ સ્પેન્ડ ધ ડે ધેર મેં નક્કી કર્યું કે એક દિવસ દેવલી ઉતરીને ત્યાં આખો દિવસ પસાર કરીશ અને આઈ વોઝ 18 વિઝિટિંગ માય ગ્રાન્ડ મધર એન્ડ ધ નાઇટ ટ્રેન સ્પોટ એટ દેવલી હું 18 વર્ષનો હતો મારા દાદીને મળવા જઈ રહ્યો હતો અને રાતની ગાડી દેવલી ઊભી રહી। અ ગર્લ કેમ ડાઉન ધ પ્લેટફોર્મ સેલિંગ બાસ્કેટ
પ્લેટફોર્મ પર ટોપલીઓ વેચનાર એક છોકરી આવી. ઇટ વોઝ અ કોલ્ડ મોર્નિંગ એન્ડ ધ ગર્લ હેડ અ શોલ એક્રોસ હર શોલ્ડર. ઠંડી સવાર હતી અને છોકરીના ખભા ફરતી શાલ હતી. હર ફીટ વેર બેર એન્ડ હર ક્લોથ્સ વેર ઓલ્ડ. તેના પગ ખુલ્લા હતા અને તેના કપડાં જૂના હતા. શી વોઝ અ યંગ ગર્લ વોકિંગ ગ્રેસફુલી ટુવર્ડ્સ મી. તે યુવાન હતી અને આકર્ષક ચાલમાં મારા તરફ આવી રહી હતી. વેન શી કેમ ટુ માય વિન્ડો શી સ્ટોપ. તે મારી બારી પાસે આવીને અટકી ગઈ. શી સો ધેટ આઈ વોઝ લુકિંગ એટ હર ઇન્સેન્ટલી બટ એટ ફર્સ્ટ પ્રેટેન્ડેડ નોટ ટુ નોટિસ. તેણે જોયું કે હું આતુરતાથી તેની સામે જોઈ રહ્યો હતો, પણ પહેલો તો તે કશું જ જોતી ન હોય તેવો ડોળ કર્યો. શી હેડ અ પેલ સ્કિન સીની બ્લેક હેર એન્ડ ડાર્ક આઈસ. તેની ચામડી નિસ્તેજ હતી, તેને ચમકતા કાળા વાળ અને કાળી આંખો હતી. એન્ડ ધેન ધોઝ આઈસ સર્ચડ એન્ડ લિવલી મેટ માઇન. અને તેની પેલી કંઈક શોધતી જીવંત આંખો સાથે મારી આંખો મળી. શી સ્ટૂડ બાય મેની વિન્ડો ફોર સમ ટાઈમ એન્ડ નાઈધર ઓફ યુઝ અ સેડ એનીથિંગ. થોડી વાર તો તે મારી બારી પાસે ઊભી રહી અને અમારા બંનેમાંથી કોઈ કંઈ બોલ્યું નહીં. બટ વેન શી મૂવડ ઓન આઈ ડોન્ટ નો વાય લેફ્ટ માય સીટ એન્ડ રશ ટુ ધ કેરી ડોર. પણ જ્યારે તે આગળ ચાલી ત્યારે મને ખબર નહીં કેમ હું મારી બેઠક છોડીને ડબ્બાના દરવાજા તરફ દોડી ગયો. શી નોટિસ્ડ મી એટ ધ ડોર એન્ડ સ્ટૂડ વેઇટિંગ ઓન ધ પ્લેટફોર્મ. તેણે મને દરવાજે ઊભેલો જોયો અને તે પ્લેટફોર્મ પર રાહ જોતી ઊભી રહી. આઈ વોક્ડ એક્રોસ ધ ટી સ્ટોલ. હું ચાની દુકાન પાસે ગયો. આ કીટલી વોઝ બોઇલિંગ ઓન અ સ્મોલ ફાયર. ધીમા તાપ પર કીટલી ઉકળી રહી હતી. ધ ગર્લ ફોલો મી બિહાઇન્ડ ધ સ્ટોલ. એ છોકરી મારી પાછળ દુકાન પાસે આવી. તો મિત્રો, આજ આપણે અહીંયા સુધી રાખીશું. અહીંયાથી આગળ જોશું નેક્સ્ટ લેક્ચરમાં.